લોકરક્ષક દળની ભરતી આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. અગાઉ શારીરિક કસોટી પાસ કરી હોય તેવા ઉમેદવારોએ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં સુરતમાં 203 જેટલા કેન્દ્રો ઉપર 69,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા ઉપર ઉમટ્યા હતા. આ માટે તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજવામાં આવી રહી છે. કોઈ ગેરરીતિ ન થાય તે માટે તકેદારી પણ રાખવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રો ઉપર પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓનો કેન્દ્રના પાર્કિંગથી કલાકો સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 12 વાગ્યાની પરીક્ષા હોય છતાં 9:30 વાગ્યાથી પ્રવેશ આપવાનો શરૂ કરાયો હતો. તમામ ઉમેદવારોને મહિલા અને પુરુષ એમ બે અલગ અલગ લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા. લાઇનમાં ઉભા રહેલા ઉમેદવારોને સતત સૂચનાઓ પણ આપવામાં આવી રહી હતી. એલઆરડીની પરીક્ષા આપવા જતા ઉમેદવારે જણાવ્યું કે અમે ખૂબ મહેનત કરી છે, ગ્રાઉન્ડ પાસ કર્યા બાદ ખૂબ તૈયારીઓ પણ કરે છે. ત્યારે એક જ આશા છે કે પરીક્ષાનું પેપર ન ફૂટવું જોઈએ. અમારી નોકરી મળવા માટે એક કદમ દૂર હોય ત્યારે કોઈ અડચણ ન આવે એ માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ.